नमस्ते विद्यार्थी दोस्तों, आज हूँ तमने शांति कुमार कोठारी विद्यालय माथी श्रेणी पांच मरु नाम छे प्रतिमा बेन अने हूँ दर वक्ते जेम तमने गणितना जे वीडियो छे ए बनावू छूं एवी ज रीते आ वखते पण हूँ तमने प्रकरण दस जे आपणुं प्रकरण छे जेनुं नाम छे दसमो अने सौमो भाग। हवे आजे हूँ तमने प्रकरण दसमो दसमो अने सौमो भाग एटले शुं एनी आपणे पहेला चर्चा करीशुं अने पछी तमने एना विशे समजावीशुं। बाळ मित्रो, तमे घणी वखत घणी बधी वस्तुओ તમે નાના હશો ને ત્યારે કમ્પેરિઝન કરતા હશો। કમ્પેરિઝન મતલબ કે તમે નાના હો તો મારી પેન્સિલ આના કરતાં મોટી છે, પેલાની મારી મોટી છે, તમે પેન્સિલની સાઇઝ માપો છો, માપો છો ને, તો તમે ત્યારે માપો છો। તમે ખ્યાલ છે કે તમે જ્યારે નાના હતા ને, હું તો નાની હતી ત્યારથી મને આદત છે કે નાના હતા ત્યારે આપણે બધી ઘણી બધી વસ્તુની આમ લંબાઈ માપી, તો તમે હું પણ કરતી હતી એ કમ્પેરિઝન, મતલબ કે હું નાની હતી ત્યારે બી, અત્યારે તમે ઘણી બધી વસ્તુઓ વાપરો છો ને વસ્તુઓની અંદર તમે કમ્પેર કરો કે નાનું છે મોટું છે નાનું છે મોટું, તો એ બધી વસ્તુઓને માપવું ગમે છે ને, મને બી ગમે છે। તો એ બધી જ વસ્તુઓ માપવા માટે આપણે ખાસ કરીને આ વસ્તુથી માપી, આ જેમ કે ચોકનો ટુકડો છે એનાથી નાનો હોય, મારો તારાથી મોટો છે, એવી આપણે કમ્પેરિઝન કરતા હોઈએ છીએ। એવી જ રીતે ઘણી બધી વસ્તુઓની અંદર શાકભાજી છે જે લાંબી છે, ઘણી વસ્તુ જેમ કે ખીલ્લી છે, ભીંડા છે, લાંબી લાંબી જેટલી વસ્તુઓ છે, એક ઝાડથી બીજું ઝાડ કેટલું લાંબુ છે, એક બેન્ચીસથી બીજી બેન્ચીસ કેટલી લાંબી છે, ઘણી બધી વસ્તુ તમે અત્યારે હાલ તો મોબાઈલ પણ જોઈ શકો છો કે મારો મોબાઈલ આના કરતાં લાંબો છે, તો તમે કંપાસ બી, પાઠ્યપુસ્તક બી, નોટ બી, ચોપડા, આ બધી જ વસ્તુઓને તમે માપો છો, અને બધી જ વસ્તુ તમે ત્રીજા અને ચોથાની અંદર મીટર અને સેન્ટીમીટર માપવાનું, લગભગ તો તમે સેન્ટીમીટર માપવાનું તમે શીખી ગયા છો, તો ત્યારે તમને ખબર છે કે સેન્ટીમીટર કેવી રીતે મપાય છે, ખબર છે ને તમને। તો બાળ મિત્રો ધ્યાન રાખજો, જ્યારે કોઈ પણ વસ્તુ એટલે કે કોઈ પણ વસ્તુની લંબાઈ માપવી હોય, તો લંબાઈ માપવા માટે એનો દસમો ભાગ એટલે શું એ આપણને ખબર પડવી જોઈએ। હવે દસમો ભાગ તમને ક્યાં મળશે, તો બાળ મિત્રો તમને ખબર છે કે તમે લોકો માપપટ્ટીનો ઉપયોગ કરો છો જેને આપણે ઇંગ્લિશમાં સ્કેલ કહીએ છીએ, અને તમે સ્કેલ જોવો છો તો તમે સ્કેલ આવી રીતે હોય છે, આજે હું તમને બતાવતી નથી, મેં બોર્ડ ઉપર તમને દોરીને બતાવી છે, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 1 2 3 4 અને 5 બરાબર, પછી એક લાંબુ છે 6 7 8 9 અને 10 0 બરાબર, પછી એવી જ રીતે બીજા 10 એટલે 1, બીજા 10 એટલે 3 2 એવી રીતે અહીંયા જેમ અહીંયા 3 પછી અહીંયા 1 2 3 4 અને 5 નું જે રીતે છે લાંબો હશે દરેક સ્કેલમાં, પછી 6 7 8 9 અને જે 10 છે ત્યાં આપણે અહીંયા એને આમ ચાલીએ, મતલબ એનો મતલબ શું થાય, તો 1 સેન્ટીમીટરના 10 સરખા ભાગ એટલે દરેક ભાગ એ સેન્ટીમીટરનો દસમો ભાગ છે, મતલબ કે આ જે સેન્ટીમીટર છે એ દરેક ભાગ એનો દસમો ભાગ છે। બીજી વસ્તુ કે 1 સેન્ટીમીટરના 10મા ભાગને મિલીમીટર કહે છે, દાખલા તરીકે તમે ઘણી બધી વસ્તુઓ માપતા હોય અને માપતી વખતે તમે જો કે દાખલા તરીકે પેન્સિલ છે, તમારા પાઠ્યપુસ્તકની અંદર પેન્સિલ આપેલી છે, અહીંયા તમે જોવો છો પાઠ્યપુસ્તકની અંદર પેન્સિલ આપેલી છે જેની લંબાઈ એ 3 સેન્ટીમીટર તો છે પણ ઉપર બી બીજા સેન્ટીમીટર છે, તમે જોઈ શકો છો, તો તમને પ્રશ્ન થયો કે એ 3 સેન્ટીમીટર પેન્સિલ એ 3 સેન્ટીમીટર તો છે પણ ઉપર એ બીજા 5 પણ છે, તો અને 5 ને શું કહેવાય, તો એ 5 ને આપણે ગાણિતિક ભાષાની અંદર એ 5 જે છે એને મિલીમીટર કહે છે, એટલે કે 1 સેન્ટીમીટરના 10મા ભાગને મિલીમીટર કહે છે, મતલબ કે જે પેન્સિલની લંબાઈ છે એ 3 સેન્ટીમીટર તો પૂરી છે પણ ઉપર એ 10માનો 5મો ભાગ એટલે કે એને મિલીમીટર કહે છે। આ વસ્તુ આપણે સૌ આપણી સ્કેલની અંદર જ્યારે માપીએ છીએ ત્યારે જોઈએ છે, અને બીજી વસ્તુ બાળ મિત્રો તમે ઘણી વખત જોવો છો તમારા મમ્મી પપ્પા સોરી તમારી જે બાઇક છે
માપન થતું હોય તો એની શરૂઆત શૂન્યથી થતી હોય છે, ખ્યાલ છે ને તમને? અને શૂન્ય આમ તો આપણે ગણિતની અંદર શૂન્યનું બહુ જ મહત્વ વધતું જાય છે, એનું તો તમને એના સ્થાન કિંમત ઉપરથી તો ખબર જ છે. તો એવી જ રીતે જેમ એ શૂન્યનું મહત્વ છે તો શૂન્યથી લીધેલું માપન એ વ્યવસ્થિત હોય છે, બરાબર? તો શૂન્ય આપણે કહીએ કે શૂન્ય દશક. હવે સેન્ટીમીટરના દસમા ભાગને અહીંયા તમને એમ થશે કે મેં એક અને પછી પોઈન્ટ કર્યો છે, આ પોઈન્ટને ચિહ્ન કહેવાય. ચિહ્ન કેમ કહેવાય? તો તમે ગણિતમાં ભણી ગયા એકમ પછી શું? બાળ મિત્રો તમને ખબર છે કે સેન્ટીમીટરના દસમા ભાગને 0.1, બરાબર? હવે સેન્ટીમીટર કહીશું તેને શૂન્ય દશાંશ એક સેન્ટીમીટર પણ વંચાય છે. હવે શૂન્ય દશાંશ એક સેન્ટીમીટર એટલે શું? તો અહીંયા મેં એક લખ્યું છે અને પછી અહીંયા તમને દેખાતું હશે કે મેં આ ચિહ્ન કર્યું છે. આ ચિહ્નને દશાંશ ચિહ્ન કહેવાય. શું કહેવાય છે? દશાંશ ચિહ્ન. અને બાળ મિત્રો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે કોઈ પણ વસ્તુની લંબાઈ માપવાની હોય તો એને એના ત્રણ એકમો છે, તમે ધોરણ 4માં ભણી જ ગયા છો, સેન્ટીમીટર, એનાથી મોટો મીટર અને એનાથી મોટો કિલોમીટર. સેન્ટીમીટર એ તમારી નાની વસ્તુઓને જે તમે માપો છો ત્યારે ઉપયોગ થાય છે, જ્યારે લાંબી વસ્તુ જે જેમ કે સાડી છે, કાપડ છે, લાંબી વસ્તુ જે હોય તેનું માપ લેવું હોય તો મીટરનો ઉપયોગ થાય છે, જ્યારે રસ્તાની લંબાઈ માપવી હોય તો આપણે કિલોમીટરનો ઉપયોગ કરીએ છીએ. આ બધી જ વસ્તુ તમે ભણી ગયા છે કે 1 મીટર = 100 સેન્ટીમીટર અને 1 કિલોમીટર = 1000 મીટર. તો મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવી શકાય છે, સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવાનું તમે ધોરણ 4માં શીખી ગયા છે, એ જ રીતે કિલોમીટરમાંથી મીટરમાં અને મીટરમાંથી કિલોમીટરમાં ફેરવવાનું તમે શીખી ગયા છો. તો આ જ વસ્તુ કે મોટા એકમમાંથી નાના એકમમાં ફેરવી શકાય અને નાના એકમમાંથી મોટા એકમમાં ફેરવી શકાય, પણ એ ફેરવવા માટે તમારે ચિહ્નનો ઉપયોગ કરવો પડે. એ તો તમે ફેરવો છો, બરાબર, પણ તમારે અહીંયા દશાંશ ચિહ્નનો ઉપયોગ કરો. તો જ્યારે કોઈ પણ વસ્તુની લંબાઈ શોધવી હોય તો એના દસમા ભાગથી શોધવી પડે. કયા ભાગથી? દસમા ભાગથી. માટે ત્યાં આગળ આપણે દસ એટલે કે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. તો દાખલા તરીકે અહીંયા લખ્યું છે કે 1.0, તો આપણે 1.0 કેમ? આપણે જ્યારે ગણિતની અંદર રકમની શરૂઆત આપણે રકમ લખીએ છીએ, બરાબર, આવી રીતે, મતલબ કે જમણી બાજુથી ડાબી તરફ જઈએ છીએ, પણ ગણતરી આપણે કઈ બાજુથી કરીએ છીએ? ડાબી તરફથી જમણી તરફ. એટલે જ્યારે કોઈ પણ વસ્તુ એનું પદ એનું સ્થાન બતાવીએ છીએ, એની સ્થાન કિંમત, તો અહીંયા આ 1 છે એ કોના સ્થાન ઉપર છે? એકમમાં. એનાથી 10 પર, બરાબર, એનાથી 10, એટલે અહીંયા દશાંશ ચિહ્ન મૂક્યું છે. અને પછી આગળ આપણે દશાંશ ચિહ્નની આગળ જ્યારે કોઈ પણ સંખ્યા ના હોય તો આપણે એ સ્થાન ઉપર શૂન્ય મૂકી દઈએ છીએ. જો હોય તેને શૂન્ય મૂકે, પણ ના હોય તો આપણે શૂન્ય મૂકી દેવું પડે, બરાબર. તો લંબાઈ માપતી વખતે આપણે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરે છે. મેં તમને લંબાઈના એકમો કીધા, સેન્ટીમીટર, મીટર, કિલોમીટર. આ સિવાય ધોરણ 4ની અંદર તમે સેન્ટીમીટરમાંથી મીટરમાં, મીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવતા તમે શીખી ગયા હતા. આવી રીતે જ તમારે દાખલા તરીકે 2 મીટર હોય તો 200 મીટર અહીંયા તમારે આવે, 2 મીટર = 200 સેન્ટીમીટર. એ જ રીતે અહીંયા 5 હોય તો 5 કિલોમીટર = 5000 મીટર, એ તમે શીખી ગયા. પણ આજે મેં તમને દશાંશ ચિહ્ન શીખ્યું. તો એવી જ રીતે અહીંયા તમને તમારી ચોપડીની અંદર મહાવરો છે, અહીંયા દેડકાનું છે ચિહ્ન, કે દેડકાની લંબાઈ કે સોનેરી દેડકો અને વિશાળ મોટો દેડકો છે એની લંબાઈની માપનું સમજણ આપી છે, કે વિશ્વનો સૌથી લાંબો જે દેડકો છે એ જેને સોનેરી દેડકો કહેવાય છે અને જેની લંબાઈ 0.9 સેન્ટીમીટર છે. એ જ રીતે તમને અહીંયા મહાવરો આપ્યો છે, આના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. આ વાંચવાનું, ચોપડામાં લખવાનું અને એના જગ્યાએ ખાલી જગ્યાએ તમે ધ્યાન આપશો તો તમને આવડી જશે, બરાબર. એ જ રીતે આ મહાવરો છે, તો કોઈ પણ અહીંયા જો ખીલી આપેલું છે ચિત્ર અને જેની અંદર ચિત્રની અંદર લખેલું છે તો કે આ પેન્સિલની અણીની લંબાઈ, બરાબર, તો પેન્સિલની લંબાઈ જે છે એ તમારે લખવાની છે કે પેન્સિલ 3 સેન્ટીમીટર તો છે, તો ખીલીની લંબાઈ એ અહીંયા કેટલા સેન્ટીમીટર છે? 3 સેન્ટીમીટર તો
છે જ, પણ ઉપર એ કેટલા મિલીમીટર છે? બે, બરાબર. આ રીતે તો તમને લખતા આવડવું જોઈએ. આને તમે કેવી રીતે લખી શકો? તો 3.2, તો આને એકમ દસ, ખ્યાલ આવ્યો? એકમ દસ, એવી રીતે. પણ આ તો તમારે ફક્ત લંબાઈ માપવાનું છે. એવી રીતે આ મહાવરણની અંદર તમે જોઈ શકો છો. બીજું, ભીંડાની લંબાઈ તમને માપપટ્ટી આપેલી છે, કશું લખેલું નથી, આ તમારે લખવાનું છે. અને મેં જેવી રીતે અહીંયા સ્કેલ બનાવી છે એવી રીતે આ સ્કેલ તમારે અહીંયા લખવાની છે, અને લખ્યા પછી તમારે એને અહીંયા માપ શોધીને તમારે જવાબ લખવાનો છે. તમને આવડશે, તમે પ્રયત્ન કરજો. બીજું, તમે અહીંયા ત્રીજા નંબરના મહાવરા પર તમે જોઈ શકો છો કે 3 મીણબત્તી છે. આ રીતે 3 મીણબત્તી દોરેલી છે. આ મીણબત્તીને એની જ્યોત, જે સળગતી જ્યોત છે, એના આધાર પર, મીણબત્તીની લંબાઈના આધાર પર તમારે આ કોષ્ટકની અંદર ફક્ત ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને, એટલે કે માપપટ્ટીનો ઉપયોગ કરીને તમારે એને સેન્ટીમીટર અને મિલીમીટરમાં એનું લંબાઈ લખવાની છે. એ બી તમે પ્રયત્ન જાતે કરજો. બધું જ વર્કકામની નોટની અંદર તમારે લખવાનું છે. ત્યાર પછી છે, તમે જુઓ કે અંદાજ લગાવો અને રંગ પૂરો. અહીંયા તમારે ચોપડીની અંદર જે છે એને નોટબુકની અંદર દોરવાનો પ્રયત્ન કરવાનો છે. ગણિતની વસ્તુઓની અંદર તમે જેટલો પ્રયત્ન કરશો એ તમને વસ્તુ ઝડપથી આવડી જશે. તો અહીંયા જે છે આ દોરેલું છે, અને એના આધાર પર લખેલું છે કે જે સળિયાની લંબાઈ, તમે જોઈ શકો છો કે જે સળિયાની લંબાઈ, સળિયાની લંબાઈ 1 સેન્ટીમીટર કરતાં ઓછી હોય. હવે 1 સેન્ટીમીટર તો તમને દેખાય છે કે બધાથી નાનો એક જ છે. જે 1 સેન્ટીમીટર કરતાં નાનો એક આ છે, ચલો બીજો આ છે, તો એની અંદર તમારે કયો કલર પૂરવાનો છે? લાલ. આ પ્રવૃત્તિ તમારે ચોપડીની અંદર પણ કરવાની છે, અને આ જ પ્રવૃત્તિ તમારે નોટબુકની અંદર પણ કરવાની છે. એવી જ રીતે કે જે સળિયાની લંબાઈ 1 કે 2 સેન્ટીમીટરની વચ્ચે હોય, પૂરી 2 સુધી ના હોય, 1 અને 2ની વચ્ચે હોય, તો તેની અંદર તમારે વાદળી રંગ પૂરવાનો છે. ખાસ કરીને તમારે આ પ્રવૃત્તિ કરતી વખતે માપપટ્ટીનો ઉપયોગ કરવો પડશે. તો માપપટ્ટીનો ઉપયોગ કરજો કે જેથી કરીને તમને ઝડપથી લંબાઈ માપતા આવડશે. અને લંબાઈની અંદર કોઈ પણ વસ્તુ જ્યારે લંબાઈ માપતા હોય તો એનો 10મો ભાગ છે એમ કહેવાય છે. અને એને જ્યારે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીએ તો અહીંયા 7 લખે છે, 7 દશાંશ, તો દશાંશ ચિહ્ન કરતી વખતે 7ને એકમના સ્થાન ઉપર મૂકવાનું. આ એકમ અને આ દશક છે, તો અહીંયા પોઈન્ટ આવશે, એટલે આ દશાંશ ચિહ્ન કહેવાય. અને આ ચિહ્નની આગળ કોઈ જ સંખ્યા નથી, કારણ કે 7ની આગળ કોઈ સંખ્યા છે નહીં, માટે આપણે 0 મૂકીએ છીએ. તો જ્યારે તમે આને વાંચો તો એકમ અને દશક, એટલે કે આને આ 7 દશાંશ એમ બની જાય છે. એવી જ રીતે આ રીતે હવે તમને આમાં એવું થાય કે 9, તો પહેલાં હું અહીંયા આપણે એકમના સ્થાનથી લઈશું, તો 9 બરાબર, 9 પછી નીચે અહીંયા કેટલા છે? દશાંશ ચિહ્ન છે, તો આ 9 એ એકમના સ્થાન ઉપર, પછી દશાંશ ચિહ્ન અને 5, તો એકમ 10 આવી ગયું, બરાબર. એવી જ રીતે તમને અહીંયા 9 છે, તો ફરીથી અહીંયા 9 લેવાના, એકમના સ્થાન ઉપર છે, નીચે દશાંશ ચિહ્ન છે, એટલે આપણે દશાંશ ચિહ્ન જ્યાં 10 બોલાય, એકમ પછી જ્યાં 10 બોલાય, એટલે બોલીએ, પણ આપણે શું કરવાનું? ચિહ્ન, આ જે ચિહ્ન કર્યું એ આપણે જે બોલીએ છીએ એ છે. હવે આગળ અહીંયા 3 છે, અમે અહીંયા 3 કરી દઈએ, એટલે એકમ 10, આ દશાંશ ચિહ્ન થયું. એટલે એનો મતલબ શું થયો? હવે તમને એમ થાય કે આ ચિહ્ન તો મૂક્યું, પણ આનો મતલબ શું? તો આ બધાનો મતલબ એમ થાય છે કે આ પૂરેપૂરી જેની લંબાઈ છે એ 10 આખી છે નહીં, 10માંનો 7મો ભાગ છે. પણ આની અંદર જો કહેવાય તો આપણે એકમ અહીંયા દશાંશ ચિહ્ન કર્યું, બરાબર, અને આને શું વાંચે? તો આ 10 સેન્ટીમીટર, આ 5 સેન્ટીમીટર છે અને આ મિલીમીટર છે, એટલે કે 5 સેન્ટીમીટર આખી છે, આ આખો ભાગ કહેવાય, અને 10માંનો અડધો ભાગ, એટલે કે 1 લીટો ઓછો પડે છે. મતલબ એવો થયો કે પૂરી 6 સેન્ટીમીટર આપણી પેન્સિલ છે અથવા કોઈ પણ વસ્તુ છે નહીં, બરાબર. એ જ રીતે અહીંયા 3 પછી દશાંશ ચિહ્ન છે, 3.9 વાંચતી વખતે આપણે 3.9 કહીએ, પણ એ દશાંશ ચિહ્ન છે. તો 10 સેન્ટીમીટર આખી, સોરી, 3 સેન્ટીમીટરની વસ્તુ પૂરી છે, એની માપ સેન્ટીમીટરમાં 3 સેન્ટીમીટર પૂરી છે, પણ એ અહીંયા
9 મિલીમીટર છે એટલે કે 10 માં 9 નો નવમો ભાગ છે એમ વંચાય છે તો આ વસ્તુ થઈ આપણા પ્રકરણની અંદર 10 મો ભાગ મે તમને સમજાવ્યો હવે હું તમને 100 મો ભાગ સમજાવું છું બરાબર બાળ મિત્રો 100 મો ભાગ એટલે શું 10 મો ભાગ તમને સૌને ખબર પડી ગઈ ને કે 10 મો ભાગ એટલે શું તો જ્યારે કોઈ પણ વસ્તુની લંબાઈ માપવી હોય તો એ વસ્તુને તમારે સેન્ટીમીટર મીટર કે કિલોમીટરથી માપો પણ માપતી વખતે એને આપણે 10 માં ભાગે જ માપવી પડે બરાબર એવી જ રીતે હવે આપણે રૂપિયા પૈસા વાપરીએ છીએ અને રૂપિયા પૈસા આપણને સૌને વાપરતા આવડે છે તમારી ચોપડીની અંદર તમે આ બધી પ્રવૃત્તિની અંદર તમે આ પ્રવૃત્તિઓ બતાવવાની ભૂલી ગઈ તમે અહીંયા જોઈ શકો છો આ ભ્રમિત છે મતલબ કે આ આકૃતિ અને આ આકૃતિની અંદર શું ભ્રમ આ બંનેમાં કોણ મોટી દેખાય બંનેનું માપ સરખું જ છે પણ તમને આ નીચેવાળી લીટી મોટી દેખાશે તમારી આંખોનું ભ્રમિત કરે છે પણ બંનેનું માપ કેવું છે સરખું છે એવી જ રીતે અહીંયા પણ છે આ બંનેમાં આડી અને ઊભી બંનેનું માપ સરખું જ છે પણ આપણને ઊભી લીટી છે એ વધારે લાંબી હોય એવું દેખાય છે તો ઘણી વખત વસ્તુઓમાં આંખો ભ્રમિત થતી હોય છે આ સિવાય કોની પૂંછડી લાંબી અને કોની પૂંછડી ટૂંકી તમે ઘણી વખત ઘણા બધા પ્રાણીઓને પણ જોતા હશો પ્રાણીઓને જોઈ અને વસ્તુની લંબાઈ માપતા હશો તમે ઘણી જગ્યાએ ઘણી બધી વસ્તુઓને જોતા બી હશો કે કોની કઈ વસ્તુ કોના કરતાં લાંબી છે કોણ કોના કરતાં ઊંચું છે તમે તમારી પણ લંબાઈ માપો છો ત્યારે પણ એમાં પણ આ જ માપનો ઉપયોગ થતો હોય છે એ સિવાય તમે આપણું ચલણી નાણું તમારા ઘરે નોટો હશે 100ની નોટ 10ની નોટ 20ની નોટ 5 રૂપિયાની નોટ પોસ્ટ કાર્ડ ગણિતનું પાઠ્યપુસ્તક આ સિવાય તમારા ધ્યાનમાં જેટલી બી વસ્તુ આવે તમે કોષ્ટક બનાવજો આ તો લખ્યું છે એ સિવાય કોષ્ટક બને એને તમે માપજો અને એને સેન્ટીમીટર અને મીટર મિલીમીટરમાં લખજો અને એને દશાંશ ચિહ્નમાં પણ બતાવજો એટલે તમને એ વસ્તુ ઝડપથી ખ્યાલ આવી જશે બરાબર હવે મેં તમને હમણાં જ વાત કરી કે 10મો ભાગ મેં પૂરો કર્યો 100મો ભાગ આવ્યા તો 100મો ભાગ એટલે શું તો આપણું નાણું 100 રૂપિયા વાપરો છો બરાબર તો 100મો ભાગ એ આપણું નાણું છે મેં તમને અહીંયા સીધું જ બતાવ્યું છે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા બરાબર અને 100 પૈસા બરાબર 1 રૂપિયો એટલે કે રૂપિયામાંથી પૈસામાં ફેરવી શકાય છે અને પૈસામાંથી રૂપિયામાં પણ ફેરવી શકાય છે તો તમે જોઈ શકો છો કે જેમ અહીંયા દશાંશ ચિહ્ન જ્યારે મેં તમને અહીંયા સમજાવ્યું તો તમે 10મો ભાગ એટલે દશાંશ ચિહ્નનો ઉપયોગ કર્યો હતો અને અહીંયા મેં લખ્યું છે શતાંશ ચિહ્ન શતાંશ મતલબ 100 અને જ્યારે રૂપિયા પૈસાની વાત આવે તો હંમેશા એને શતાંશ ચિહ્નનો ઉપયોગ જ કરવાનો આવે છે યાદ રાખવાનું જ્યારે લંબાઈ માપવાની હોય તો દશાંશ ચિહ્નનો જ ઉપયોગ થાય જ્યારે નાણું એટલે કે રૂપિયા પૈસાની વાત આવતી હોય તો શતાંશ ચિહ્ન એટલે કે 100 એટલે શતાંશ 100 એટલે શતાંશ અને શતાંશ ચિહ્નનો ઉપયોગ થાય છે ચિહ્ન તો દશાંશ ચિહ્ન પણ સેમ છે અને શતાંશ ચિહ્ન પણ સેમ જ છે પણ ફક્ત આપણે એના સ્થાન પર જઈને ચિહ્ન કરવાનું છે માટે એને શતાંશ ચિહ્ન કહેવાય બરાબર તો 1 રૂપિયો બરાબર 100 પૈસા હવે તમે રૂપિયાને પૈસામાં ફેરવી શકો છો પૈસાને રૂપિયામાં ફેરવી શકો જેમ કે 1 રૂપિયો બરાબર 100 પૈસા તો 2 રૂપિયા બરાબર 200 પૈસા 3 રૂપિયા બરાબર 300 પૈસા 4 રૂપિયા બરાબર 400 પૈસા અથવા 400 પૈસા બરાબર 4 રૂપિયા રૂપિયામાંથી પૈસામાં અને પૈસામાંથી રૂપિયામાં તમે ફેરવી શકો છો આ બધી જ વસ્તુ તમે ધોરણ 3 અને 4 માં શીખી ગયા છો એ જ વસ્તુ તમારે અહીંયા રિપીટ થાય છે પણ ફક્ત તમારે અહીંયા ચિહ્નને ધ્યાન રાખવાનું છે કે તમે શતાંશ ચિહ્નનો ઉપયોગ ક્યાં કરશો તો જો હવે રૂપિયામાંથી પૈસામાં પૈસામાંથી રૂપિયા ફેરવતા તમને આવડી ગયું આ અહીંયા પૂરું લખ્યું છે કે 825 રૂપિયા બરાબર પણ આપણે એને શતાંશ ચિહ્ન શતાંશ એટલે 100 શતાંશ એટલે કેટલા 100 તો શતાંશ ચિહ્નમાં જ્યારે મૂકવાનું હોય તો અહીંયા 100 છે તો એકમ દસ 100 જ્યારે 100 બોલાય ત્યારે ચિહ્નનો ઉપયોગ કરો દાખલા તરીકે એકમમાં કોણ છે 5 દશકમાં કોણ છે 2 બરાબર આ એકમ પછી આ દસ પછી 100 100 ના સ્થાન પર શું કરવાનું ચિહ્ન
અને પછી આ છે એ અહીંયા લખી લો બરાબર તો મતલબ શું થયો કે 8 રૂપિયા પૂરા અને ઉપર 25 પૈસા એટલે 8 રૂપિયા અને 25 પૈસા એવી જ રીતે 650 તો એને અહીંયા એકમ પછી 10 અને 100 ના સ્થાન પર અને 6 છે તો આમ પણ તમે કરી શકો જીનો ડાયરેક્ટ આવી રીતે તમે નામ લખો ને તમે ડાયરેક્ટ પણ એનો ઉપયોગ કરી શકો દાખલા તરીકે આપ તમને નીચે 100 લખ્યા છે તો એકમ 10 અને 100 એકમ 10 અને 100 થાય કે નહીં એકમ 10 અને 100 એકમ 10 અને 100 આવી રીતે પણ તમે આ ચિહ્નનો ઉપયોગ કરી શકો છો તો જો અહીંયા 6 રૂપિયા પૂરા અને ઉપર 50 પૈસા એવી રીતે અહીંયા 9 રૂપિયા 25 બરાબર એવી જ રીતે અહીંયા મે એકમ જો એકમના સ્થાન પર 5 7 તો અહીંયા એકમ 10 પછી 27 ચિહ્ન પછી 7 અને 9 તેનો મતલબ થાય 97 રૂપિયા 75 પૈસા બરાબર 97 રૂપિયા 75 પૈસા હવે આ જ વસ્તુને તમે આવી રીતે પણ લખી શકો છો હમણાં જે વસ્તુ મેં તમને સમજાવી ચિહ્ન દ્વારા તો અહીંયા લખ્યું છે કે 5 રૂપિયા ને 50 પૈસા એટલે રૂપિયા ને પૈસામાં ફક્ત મૂકવાના છે તો આ જે છે એ રૂપિયા કહેવાય આગળનો ભાગ હંમેશા પૂરો હોય એ યાદ રાખવાનું અને પાછળનો ભાગ એ આખાનો અડધો હોય એ વસ્તુ ગણિતમાં યાદ રાખવાનું તો 5 રૂપિયા પૂરા એટલે 5 અને 50 એ શું છે પૈસા છે એવી જ રીતે 10 રૂપિયા એવી જ રીતે અહીંયા 18 રૂપિયા 25 પૈસા તો તમારે લખવાનું 18 એ રૂપિયા છે અને 25 એ પૈસા છે 97 રૂપિયા અને 75 પૈસા બરાબર 11 રૂપિયા અને 50 પૈસા બાળ મિત્રો આ મેં તમને 10માં અને 100માં ભાગના વિડિયોનો ભાગ 1 તમને મેં સમજાવ્યો હવે આ ભાગની અંદર તમને અહીંયા જોઈ શકો છો આ બજારની અંદર વસ્તુઓ છે એ વસ્તુઓના આધારે તમને અહીંયા ખાલી જગ્યા છે એ તમારે પાઠ્યપુસ્તકની અંદર પાઠ્યપુસ્તકમાંથી જોઈ વાંચી અને તમારે તમારા વર્ગકામની નોટમાં લખવાની છે જે તમને મેં હું વર્ગકામ આપું છું એ જ તમારું ઘરકામ છે એટલે કે જ્યારે તમે ડબલ વખત લખશો વર્ગકામમાં અને ઘરકામમાં તો એ તમને વસ્તુ દૃઢીકરણ થઈ જશે એટલે કે મતલબ કે તમને ખ્યાલ આવશે કે આ વસ્તુ આમ છે અને તમને એ વસ્તુને સમજી શકશો એટલે કે જે હું તમને ચોપડીમાં સમજાવું છું દાખલા તરીકે અહીંયા ઘણા બધા સવાલ આપેલા છે અહીંયા કેળાની કિંમત લખેલી છે પર્સ છે પેન છે બધાની કિંમત લખેલી છે અને એના આધારે રૂપિયા પૈસાના આધારે તમે ધોરણ 4માં શીખી જ ગયા છો અને આ બધી ખાલી જગ્યાઓ તમને રૂપિયા પૈસાના આધારે તમને તમારી રીતે આવડશે કે એક દીવાસળીની પેટીની કિંમત કેટલા પૈસા છે તો તમારે અહીંયા જોઈને એની દીવાસળીની પેટી ક્યાં છે આ રહી તેને 50 પૈસા લખ્યા છે તે એના આધારે તમારે બધા ખાલી જગ્યાના જવાબ લખવાના છે નોટમાં બરાબર એ જ રીતે અડધો ભાગ અને આખો ભાગ તમે કોઈ પણ વસ્તુનું વર્તુળ ગોળ કરો છો અને એના 4 સરખા ભાગ પાડો છો એવી જ રીતે જેમ તમે એમ કહેવાય કે 1 રૂપિયાના 4 સરખા ભાગ બરાબર 1 રૂપિયાના 4 સરખા ભાગ પાડીએ તો 25 પૈસા 25 પૈસા 25 પૈસા 25 પૈસા અને 4 એ 25 પૈસા ભેગા કરો એટલે 1 રૂપિયો થાય એવી જ રીતે તમે 100 રૂપિયાની વાત કરો તો 100 રૂપિયા બરાબર તો 100 રૂપિયાના 4 સરખા ભાગ કરો 25 ચોક 100 ભણ્યા છો તમે 25નો ઘડિયો આવે છે તો 25 ચોક 100 તો 25ને 4 વખત ગુણાકાર કરો 25 ગુણ્યા 4 કરો એટલે 100 આવે તો આખો ભાગ અને અડધો ભાગ પણ તમને ખ્યાલ આવવો જોઈએ આ પણ તમારે પાઠ્યપુસ્તકમાં કરવો છે રૂપિયામાંથી પૈસા અને એનો આખો અને અડધો ભાગ તમારે જોડવાનો છે કે રૂપિયો એ આખો છે પણ એના જો બે ભાગ કરીએ તો એક તૃતીયાંશ ભાગ થાય છે એ જ રીતે એના 3 ભાગ કરીએ 4 ભાગ કરીએ તો તમને ખ્યાલ આવવો જોઈએ કે બે બરાબર તો જેમ કે તમે 1 રૂપિયો છે બરાબર તે 1 રૂપિયાના 2 સરખા ભાગ એટલે 50 પૈસા 50 પૈસા થાય બરાબર એ જ રીતે 1 રૂપિયાના 4 સરખા ભાગ એટલે 25 પૈસા 25 પૈસા 4 વખત 25 પૈસા થાય ખ્યાલ આવે એટલે 4 સરખા ભાગ થયા એમ એના ભાગ હોય એવી રીતે રૂપિયામાં પણ આવી
सारी रीते आपणे भाग पाड़ी शकीए छे। तो आ कोष्टक छे एने जोड़का जोड़वाना छे, जेम के एक रुपियाना बे सरखा भाग, तो एक रुपियाना बे सरखा भाग एटले केटला थया, एक रुपियानो बे भाग पाड़ो बराबर। दाखला तरीके हूँ तमने कहूँ के सोनी एक ज नोट छे अने तमारे बधे अर्धी अर्धी लेवानी छे, तो तमने तरत ज खबर पड़े ने के पचास एन अने पचास मन, ख्याल आव्यो? अर्धो अर्धो भाग थाय ने, अर्धो भाग आखो भाग पोणो भाग ए तमने खबर पड़े छे। तो एवी ज रीते अहींया जोड़का जोड़वाना छे अने एने दशांश चिन्हमां, तो अहींया जोई शको छो पचास छे तो एकम दशक बराबर, अने नाणुं छे रुपया पैसा छे तो हमेशा एने सतांश चिन्हनो उपयोग थाय, त्यां दशांश चिन्हनो उपयोग थतो नथी। तो सतांश चिन्हनो उपयोग थाय एटले एकम दशक अने सौ बराबर। हमेशा याद रखवानुं के रुपया पैसानी वात आवे तो सतांश चिन्हनो ज उपयोग करवानो, ज्यारे वस्तुनी लंबाईनुं माप आवे त्यारे हमेशा दशांश चिन्हनो ज उपयोग करवानो। आ वस्तु तमारा मगजमां फिट बेसे तो तमने आखो भाग अर्धो भाग ख्याल આવી જશે। એટલે કે કોઈ પણ વસ્તુની આખો ભાગ આગળનો ભાગ એ આખો હોય અને પાછળનો ભાગ અડધો હોય। બાળ મિત્રો આજે મેં તમને ભાગ એકમાં જેટલું સમજાવ્યું આ બધું તમારે વર્કકામની નોટમાં ટોટલી તમારે પાઠ્યપુસ્તકની અંદર તમે અહીંયા જોઈ શકો છો, પાના નંબર 140 પાના નંબર ઝડપથી કાર્ય કરતા આવી જશે। જય હિન્દ।